આપણે ગુજરાતીઓ છે ને બોસ, બહુ જ ટ્રસ્ટવર્ધી માણસ છે, સામેવાળા ઉપર ભરોસો તરત જ કરી દઈએ છે. પણ એ ભરોસો આપણને લાંબા ગાળામાં ઘણી બધી વખત તકલીફ આપે છે. આવો જ એક ભરોસો આપણે ભાડા વખતે કરતા હોઈએ છીએ, અગર આપણે પ્રોપર્ટી ભાડે લઈએ છીએ ત્યારે, કે પછી પ્રોપર્ટી ભાડે આપીએ છીએ ત્યારે. રેન્ટ એગ્રીમેન્ટ નથી કરતા, લખાણ ના થયેલું હોય તો ઘણી બધી તકલીફો થઈ શકે. અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે રેન્ટ એગ્રીમેન્ટ વગર જો પ્રોપર્ટી આપી તો કેમ પસ્તાવાનું થશે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. પ્રોપર્ટી તો ભાડે ચડી જાય છે બોસ, પણ એ પ્રોપર્ટીનો રેન્ટ એગ્રીમેન્ટ નથી થતો ને, તો મકાન માલિકને અને ભાડુઆત બેઉને નુકસાન થઈ શકે છે. અને એટલે જ હું તમને મકાન માલિકને થતા બે અને ભાડુઆતને થતા ત્રણ નુકસાન આજના વિડીયોમાં કહેવાનો છું. મકાન માલિકથી શરૂઆત કરીએ તો રેન્ટ એગ્રીમેન્ટ નથી થતો ને, તો પહેલો નુકસાન થાય છે કે જે ભાડુઆત છે એમનું પોલીસ વેરિફિકેશન નથી થતું. આજકાલ છે ને એક સ્કેમ ચાલી રહ્યો છે, આપણે અગર કોઈ બી જગ્યા ભાડે આપવી છે તો ભાડુઆત આપણી જોડેથી અગ્રીમેન્ટ કરતા પહેલા એડવાન્સમાં સિક્યોરિટી ડિપોઝિટ આપી દેશે, એડવાન્સ ભાડું પણ આપી દેશે અને આપણી જગ્યાએ રહેવા લાગશે. હવે આ જગ્યાએ રહેતા રહેતા ભાડા કરાર કરવા માટે કંઈક ને કંઈક કારણસર ડીલે કરશે, પણ ભાડા કરાર થાય ત્યાં સુધી આપણી પ્રોપર્ટીનું સરનામું યુઝ કરીને ઘણા બધા બિઝનેસ ચાલુ કરી દે છે, ઘણી બધી ઇલીગલ એક્ટિવિટી કરી લે છે, અને રેન્ટ અગ્રીમેન્ટ થાય એ પહેલાં આપણને પ્રોપર પૈસા આપીને ખાલી પણ કરી દે છે. આપણું ભાડું ટાઈમસર આવી ગયું એટલે આપણને ટેન્શન નથી, પણ જ્યારે પોલીસને ખબર પડે છે કે આ સરનામું યુઝ કરવામાં આવ્યું હતું કોઈ પણ ગેરકાયદેસર કામ કરવા માટે, ત્યારે એ સરનામે પોલીસ આવે ને તો એ પકડે છે આપણને, કારણ કે સરનામું આપણા નામે હતું. આપણે કઈ રીતે પ્રૂવ કરીશું કે અહીંયા બીજું કોઈ રહેતું હતું, કારણ કે આપણી જોડે તો ભાડા કરાર બી નથી અને જે ભાડે રહેતા હતા એમનું કોઈ પણ પ્રૂફ નથી, પોલીસ વેરિફિકેશન પણ નથી. એટલે જો ભાડા કરાર કરાયો હોત અને પોલીસ વેરિફિકેશન કર્યું હોત તો તરત આપણને ખબર પડી ગઈ હોત કે આવા વ્યક્તિને આપણે પ્રોપર્ટી ભાડે ના અપાય. બીજો નુકસાન લિમિટેશન્સ એક્ટનો થઈ શકે છે. લિમિટેશન્સ એક્ટ 1963 આપણા દેશમાં એવું કહે છે કે કેટલા વર્ષ પછી કોર્ટ પણ તમારી મદદ ના કરી શકે. આમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે કોઈ પણ ઇમૂવેબલ પ્રોપર્ટીના પોઝેશનમાં કોઈ પણ વ્યક્તિ જો 12 વર્ષ માટે હોય છે તો એ પ્રોપર્ટી ટાઇટલ વગર એમના નામે થઈ જાય છે. એમાં એવું પણ લખ્યું છે કે કોઈ પણ મકાન માલિક એક ભાડુઆતને મકાન ખાલી કરાવવા માટે, જગ્યા ખાલી કરાવવા માટે એમની જોડે 12 વર્ષનો જ સમય છે. આ બંને 1+2 કરીશું તો ખબર પડશે કે કોઈ પણ ભાડુઆત જો આપણી પ્રોપર્ટીમાં 12 વર્ષ માટે રહે છે તો એવા સંજોગોમાં એ પ્રોપર્ટીની માલિકી એમની થઈ જાય. અહીંયા રેન્ટ એગ્રીમેન્ટ કામ આવે. સૌથી પહેલાં તો રેન્ટ એગ્રીમેન્ટ કરેલો હોય તો પ્રૂફ છે કે આ ભાડુઆત છે. બીજું, રેન્ટ એગ્રીમેન્ટ જો લોંગ લીઝનો રેન્ટ એગ્રીમેન્ટ છે, લાંબા સમય માટેનો છે, તો એવા સંજોગોમાં એવા પોઈન્ટ્સ એમાં લખેલા હશે કે માલિકી આ વ્યક્તિની નહીં થાય અને એ લખેલા પોઈન્ટ્સના લીધે આપણી પ્રોપર્ટીની માલિકી બોસ આપણી જ રહેશે. હવે 3 પોઈન્ટ હું ફાયદાના કહીશ કે જે ભાડુઆત છે ને એમને રેન્ટ એગ્રીમેન્ટથી શું ફાયદા થાય છે. સૌથી પહેલો ફાયદો છે પ્રૂફ ઓફ એડ્રેસનો. એટલે અગર જો જે ભાડુઆત છે એમને બેંક લોન લેવી છે, કોઈ બી નોકરીમાં એડ્રેસ આપવું છે, કોઈ બી જગ્યાએ સરનામું આપવું છે તો ભાડા કરાર હશે તો એ સરનામું એ વ્યક્તિ આપી શકશે. આ ભાડા કરારથી એ પ્રૂફ ઓફ એડ્રેસ જે એસ્ટાબ્લિશ થાય છે, આ એડ્રેસ અલગ અલગ જગ્યાએ કામમાં આવી શકે છે. ઓફિસ પ્રિમાઇસિસ જો ભાડે લીધી છે તો એ પ્રિમાઇસિસ ઉપર GST ની અરજી કે કોઈ પણ ટેક્સીસની અરજી, સરકારમાં અરજી, બધું એક ભાડુઆત કરી શકશે, પણ એના માટે રેન્ટ એગ્રીમેન્ટ હોવો જરૂરી છે. બીજો ફાયદો ભાડાના વધારામાં છે. અગર જો ભાડા વધારાની ડિટેલ્સ રેન્ટ એગ્રીમેન્ટમાં લખેલી છે તો મકાન માલિક એટલું જ ભાડું વધારી શકશે જેટલું લખેલું છે. આજુબાજુના બિલ્ડિંગમાં, આજુબાજુની ઓફિસમાં, આજુબાજુના ઘરોમાં જો ભાડા એક સાથે બહુ વધી જાય છે, પણ આપણા કરારમાં 3 વર્ષ માટેનું ભાડું જો બંધાયેલું છે તો એ 3 વર્ષ સુધી આપણે વધારાનું ભાડું નહીં ચૂકવવું પડે. ત્રીજો ફાયદો મેન્ટેનન્સ કોસ્ટનો છે. એટલે એક પ્રોપર્ટીમાં રહેતા હોય ને તો મોટું ડેમેજ કંઈ થઈ જાય, નાનું મોટું કોઈ ખર્ચા આવે છે, નાના મોટા રિપેર કરવાના છે, પ્રોપર્ટી ટેક્સ ભરવાનો છે, સોસાયટીનું મેન્ટેનન્સ ભરવાનું છે, ઓફિસ બિલ્ડિંગનું મેન્ટેનન્સ ભરવાનું છે, આવા બધા ખર્ચા પુષ્કળ આવતા હોય છે. એટલું જ નહીં ભાઈ, લાઇટ બિલ અને પાણીનો પણ ખર્ચો આવી શકે છે. આ બધી વસ્તુઓ જ્યારે ચોખવટથી લખેલી હોય છે એક ભાડા કરારમાં, ત્યારે એક ભાડુઆતને આ ખર્ચો વધારાનો નથી આવતો. જેટલો ખર્ચો એને નક્કી કર્યો હોય એ જ ખર્ચો, જેટલો ખર્ચો ભાડા કરારમાં હોય એ જ ખર્ચો ભાડુઆતે ભરવાનો આવે છે. બેસિકલી એક ભાડા કરાર થઈ જાય છે તો એનાથી મકાન માલિક અને ભાડુઆત બંનેઓને શાંતિથી ઊંઘ આવશે રાત્રે. રેન્ટ એગ્રીમેન્ટ એકલો રેન્ટ એગ્રીમેન્ટ સહી નથી કરવાનો હતો, નોટોરાઇઝ કરવાનો હોય કે પછી આપણે કરાવો હોય, હજુ વધારે પ્રૂફ જોઈતો હોય તો એક રજિસ્ટર્ડ રેન્ટ એગ્રીમેન્ટ સુપર સ્ટ્રોંગ ગણવામાં આવે છે.
તમે પણ રેન્ટ અગ્રીમેન્ટ કરતા પહેલા વકીલની સલાહ લેવી, પોઈન્ટ્સ ચેક કરવા, અને પેલો જે કોપી પેસ્ટ ફોર્મેટ હોય ને એ ફોર્મેટ યુઝ ના કરતા તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે જ પોઈન્ટ્સ એમાં લખાવજો. આ વિડીયોની માહિતી બંનેઓને જો કામમાં આવી હોય, મકાન માલિક અને ભાડુઆત બેઉને, તો આવી વિડીયો જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.